આજે સાંજે શું બનાવું કઈ સૂઝ નથી પડતી. એક આઈડિયા આવ્યો છે, ચલો મારી સાથે મારા કિચનમાં કંઈક નવું કરીએ. આ રેસિપીમાં ટામેટાની ચટણી કે ટામેટાનો સાલસા જોવા જેવો છે. હલો ફ્રેન્ડ્સ, તો ટામેટો સાલસા કે પછી દેશી ભાષામાં કહો તો ટામેટાની ચટણી સાથે આપણે તૈરી બનાવવાના છે. આ તૈરી શું છે ચાલો જોઈ લઈએ. મેઝરિંગ સ્પૂનનો એક કપ બાસમતી ચોખા લેવાના છે, જેને બે વાર ધોઈ અને પલાળી દેવાના છે. 20-એક મિનિટ માટે પલાળશો તો સારું રહેશે. સાથે સાથે અહીંયા શાકભાજીમાં મેં એક બટાકો લીધો છે, થોડું ફુલાવર લીધું છે અને એક કાંદો લીધો છે. આદું અને લસણ તમે જોઈ શકો છો. અહીંયા બટાકો જે છે એની લાંબી લાંબી સ્લાઈસ કરી લેવાની છે અને ફુલાવર સુધારીને બરાબર ધોઈ એને પણ આવી રીતે મોટું મોટું સુધારી લેવાનું છે. અહીંયા તમે શાકભાજીમાં તમારી પાસે ગાજર હોય, વટાણા હોય કે પછી ફણસી હોય તો એ પણ લઈ શકો છો. લસણની 7-8 કળીઓ અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, આ બેની આપણે સાથે જ પેસ્ટ કરી લેવાના છે. બીજું 1/2 થી 1 ઇંચ જેટલું આદુ, જેને લાંબી લાંબી પટ્ટીઓ, જેને આપણે જિંજર જુલિયન્સ કહીએ છીએ, એ રીતે તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી તૈયારી થઈ ગઈ છે. અહીંયા કાંદો અને લસણ ન ખાતા હોય તો સ્કીપ કરજો, અવોઇડ કરજો. અહીંયા મેં લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી લીધી. 20 મિનિટમાં આપણો બાસમતી ચોખા સરસ રીતે ખીલી ગયા છે, બરાબર પલળી ગયા છે. હવે ચાલો એક કુકર લઈ લઈએ, જેની અંદર આપણે 1/2 ચમચી જેટલું તેલ લેવાનું છે. શિયાળો હોય તો તમે આ રેસીપી ઘીમાં બનાવશો તો ખાવાની મજા આવશે. હવે એની અંદર 1/2 ચમચી જેટલું જીરું નાખવાનું છે. જીરું થોડું થઈ જાય એટલે એની અંદર 5 ચમચી જેટલા કાળા મરી નાખવાના છે અને સાથે સાથે તમાલપત્ર એક નાખી દેવાનું છે. હવે એક કાંદો લાંબી સ્લાઈસ કરેલો જે હતો એ આપણે એડ કરી લઈશું. કાંદાને થોડું ઘણું 1-2 મિનિટ માટે હલાવી લઈશું અને એની અંદર આદું અને લસણની જે પેસ્ટ છે એ એડ કરી લઈશું. હવે બધું સરસ રીતે થોડો કાંદો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. લગભગ 2-3 મિનિટ માટે સાંતળશો એટલે કાંદા અને આદું અને લસણ સરસ રીતે એક હલકી ટીંજ આવી જશે. પછી એની અંદર બટાકો નાખી દેવાનો છે. બટાકો આપણે એડ કરી લઈશું, હલાવી લઈશું અને પછી ફૂલગોબી એટલે કે ફુલાવર એડ કરી લઈશું. આ રેસીપીમાં હળદર થોડી આગળ પડતી, એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે એટલે હળદર આપણે અહીંયા 1/2 થી 1/4 ચમચી જેટલી નાખવાની છે. હળદરના લીધે આપણો કલર અને ટેસ્ટ બહુ ડિફરન્ટ આવશે. મીઠું નાખી દીધું 1/2 ચમચી જેટલું અને હલાવી લીધું. સરસ રીતે આ રીતે હલાવી અને થોડું પોચું પડી ગયું એવું લાગે ફુલાવર એટલે એની અંદર આપણે ચોખા એડ કરી લઈશું અને ચોખાથી ડબલ પાણી. તો મેઝરિંગ સ્પૂનનો 1 કપ ચોખા લીધા હતા એટલે સામે 2 કપ જેટલું પાણી એડ કરી લઈશું અને થોડીવાર હલાવીને એને ખદબદ થવા દઈશું. થોડું ખદબદ થાય કુકરનું ઢાંકણું બંધ કરી 2 વિસલ થવા દઈશું. તો કલર એટલો સરસ હળદરના લીધે યલો આવતો હોય છે અને આ તૈરી ખાવાની સ્ટાઇલ, પીરસવાની સ્ટાઇલ જે છે એ પણ આપણે આ રેસીપીમાં જોઈશું. તો આ તૈરીનો મેઇન ટેસ્ટ આવશે આપણા ટામેટા સાલસા કે ટામેટાની ચટણીથી અને એ બનાવવાની જ અહીંયા ખૂબી છે. બહુ જ સરળતાથી બની જશે, મજા આવશે. આ રીતે સ્ક્વેર કટ આપી 2 ટામેટાને ગરમ પાણીમાં આ રીતે થવા દેવાના છે અને એની ઉપરની છાલ જ્યારે આ રીતે નરમ પડી જાય ત્યાં સુધી એને બાફવાના છે. બફાઈ જાય પછી એની છાલ કાઢી અને આ રીતે એના પીસીસ કરી લેવાના છે. પછી એની અંદર 1/2 લીંબુ નીચોઈ દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બનાવજો, બહુ સરસ બનશે. પ્રમાણસર મીઠું લગભગ 5 ચમચી જેટલું અને 1/2 ચમચી જેટલું લાલ મરચું, 1 લીલું મરચું નાખવાનું છે. અહીંયા 1 બારીક સુધારેલો નાનો કાંદો અને કોથમીર થોડા આગળ પડતા 1/2 કપ જેટલા અને બધું સરસ રીતે મિક્સ કરીશું. અને મિક્સ કરી અને પછી જે ટામેટું છે એને આ રીતે આપણે થોડું થોડું કરીશું ઉપરથી નીચામાં પ્રેસ, એટલે એ થોડું થોડું એનું જે કહેવાય કે પેસ્ટ જેવું થશે. આપણે થોડા અધકચરા રાખવાના છે એટલે આ રીતે કરીશું. વેલણ લઈ લઈશું અને વેલણની મદદથી તમે આ રીતે કરી શકો છો. તો આ રીતે ટામેટાનું અધકચરા જ રાખવાના છે પણ આ રીતે થોડુંક એનું વેલણથી ક્રશ કરવાના છે. સાલસા આપણો તૈયાર છે.
હવે એક આ રીતે કાંદાની સ્લાઇસ કરી અને આ રીતે 1.5 ચમચી જેટલું તેલ લઈ અને કાંદો આપણે બ્રાઉન કલરનો તળી લેવાનો છે. બ્રાઉન ઓનિયન કરવાના છે, ગોલ્ડન બ્રાઉન ઓનિયન. આ જે રેસીપી છે ગોલ્ડન બ્રાઉન ઓનિયનની તમે ઘીમાં પણ કરી શકો છો, એટલે કે આ કાંદો ઘીમાં પણ તમે ફ્રાય કરી શકો છો. વિન્ટર હોય એટલે કે શિયાળામાં આ રેસીપી પૂરેપૂરી ઘીમાં બનાવજો, ખાવાની બહુ જ મજા આવે. તો આ આપણા તૈયાર છે બ્રાઉન ઓનિયન. આ બાજુ જુઓ, બે વિસલ મચ કરવા અને સરસ આપણી તહેરી પણ તૈયાર છે. યલો ખીલેલો કલર તમે જોઈ શકો છો, એકદમ ઓસમ. ઉપરથી જિંજર જુલિયન એટલે કે આદુની આ આપણે સ્લાઇસ કરી દીધી, એ બ્રાઉન ઓનિયન ગોલ્ડન ઓનિયન કહીએ, અને એકદમ યમી તમે સાલસાની સાથે એટલે કે ટોમેટો સાલસા કે ટોમેટો ચટણી સાથે ખાશો તો રિયલી બહુ જ એન્જોય કરશો, અને જોઈને જ મારાથી રહેવાતું નથી. ચાલો આપણે થોડું પ્લેટમાં લઈ અને ટેસ્ટ તો કરી જોઈએ કેવી બની છે આ તૈરી અને સામે ટોમેટો સાલસા. સર્વ કરી લીધું છે અને ચાલો ફટાફટ, રહેવાતું નથી, બધું સરસ રીતે હું તો મિક્સ જ કરી લેવાની છું એ પણ હાથથી, અને ચાલો ખાઈએ. એકદમ યમી અને આંગળા ચાટતા રહી જઈએ એવી આ મસ્ત મજાની રેસીપી.